नौ चैप्टर, चैप्टर नंबर 7 प्रत्यावर्ती प्रवाह, चैप्टर नंबर 7 प्रत्यावर्ती प्रवाह, मतलब कह रहे इंग्लिश में क्या है एसी करंट, एसी करंट, एसी नो मतलब होता है अल्टरनेटिंग करंट, एसी प्रवाह। आपके जोड़े दो प्रकार का सिग्नल होता है, एक डीसी सिग्नल, डीसी सिग्नल का मतलब ये था कि जे प्रवाह हो के वोल्टेज समय साथे बदलता नहीं। सिग्नल का मतलब था है प्रवाह अथवा वोल्टेज, कोई पर सिग्नल हो सकता है सिग्नल, तो कि जे प्रवाह हो के वोल्टेज समय साथे बदलता नहीं, तेने डीसी सिग्नल कहे छे, डीसी सिग्नल कहे छे। आ डीसी नो मतलब काय, डी एट के डायरेक्ट, डायरेक्ट, सी एट के करंट, डायरेक्ट करंट मतलब डीसी सिग्नल जे समय साथे बदलाय नहीं, मतलब के अचल छे, मतलब के डीसी सिग्नल केवा छे अचल छे। બીજી વસ્તુ ડીસી સિગ્નલ એક દિશ રાખે છે, એક દિશ છે, એક દિશ તો મતલબ થાય એક જ દિશામાં સમય સાથે બદલાતા હોય, એક જ દિશામાં એક જ કેન્દ્રીય લોહી ધરાવતા એક જ દિશામાં આગળ વધારે પ્રવાહ જે સમય સાથે બદલાય એ અચળ રહે, એક જ દિશામાં આગળ વધે એટલે તેનું નામ આપ્યું ડાયરેક્ટ કરંટ, ક્લિયર। એના પછી એસી સિગ્નલ, હું એસી સિગ્નલમાં ક્લિયર કરીને લખું છું, એસી વોલ્ટેજ, એસી સિગ્નલ એનો મતલબ થયો બે વસ્તુ, એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ, તો હું ક્લિયર લખું છું એસી વોલ્ટેજ, કે જે વોલ્ટેજ સમય સાથે સાઇન વિધેય અનુસાર, साइन विधेय अनुसार बदलाता होए, बदलातो होए तेवा वोल्टेज ने एसी वोल्टेज कहे छे। जे वोल्टेज समय साथे साइन विधेय अनुसार बदलातो होए તેવા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહે છે, અને એસી વોલ્ટેજના લીધે અથવા એસી વોલ્ટેજના કારણે પરિપથમાં વહેતા પ્રવાહને એસી પ્રવાહ કહે છે। એસી વોલ્ટેજ ના લીધે પરિપથમાં વહેતા પ્રવાહને એસી પ્રવાહ કહે છે। એસી પ્રવાહ એટલે કે એને અંગ્રેજીમાં કહેવાય અલ્ટરનેટિંગ કરંટ, એસી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિંગ કરંટ, એટલે ગુજરાતીમાં તમને શબ્દ ન લખતું હોય અલ્ટરનેટ નો મતલબ પ્રવાહ છે।
એસી પ્રવાહનો વિદ્યુતના ઉલટ સ્વરૂપ પ્રવાહ પણ કહે છે પણ અધુ ગુણ સરળ પર પ્યોર ફિઝિક્સ ની લેવલમાં તો એસી પ્રવાહને પ્રત્યાવર્તી પ્રવાહ પણ કહે છે ક્લિયર અલ્ટરનેટિવ કરંટ ઉલટ સ્વરૂપ પ્રવાહ અને પ્રત્યાવર્તી પ્રવાહ મતલબ એક જ તરફ ધ્યાન અલગ અલગ આવે બીજી વસ્તુ જેમ આ એક જ દિશામાં આગળ વધે કારણ કે આ સમય સાથે બદલાતું નથી અચળ રહે છે એક જ દિશામાં રહે અને તમે ઉલટ સ્વરૂપ કરી શકો અને એક જ પ્રવાહ કહેવાય નહીં ક્લિયર વસ્તુ ઓકે નોર્મલી આપણા ઘરમાં જેટલા પણ ઉપકરણો છે જેટલા પણ પરિપથ છે આપણા ઘરમાં આપણને જેટલી પણ સર્કિટો છે જેટલી પણ સ્વીચો છે દરેક જગ્યાએ આપણે જે પ્રવાહ યુઝ કરીએ છીએ આપણા ઘરમાં આપણને બધે એસી પ્રવાહ જ જરૂરી છે આપણા ઘરમાં દરેક વસ્તુ માટે એસી પ્રવાહ જરૂરી છે એવું નહીં ડાયરેક્ટ કરંટ ના ચાલે ડાયરેક્ટ કરંટ જેવું તમે યુઝ કરી શકો ડાયરેક્ટ કરંટ જેવું કામ ચાલી શકે પણ ડાયરેક્ટ નો પ્રોબ્લેમ શું થાય આ અલ્ટરનેટિવ નો મતલબ એટલો હોય તો કે સ્વીચ ચાલુ કરો તો પ્રવાહ ચાલુ થયો સ્વીચ બંધ કરો તો પ્રવાહ બંધ થઈ ગયો હું પ્રવાહ ચાલુ બંધ કરી શકું મારી મરજી પ્રમાણે ડાયરેક્ટ પંપ ના જઈએ પણ ચાલુ થયો ભાઈ ચાલુ ચાલુ રહે જ્યાં સુધી પ્રવાહનો સપ્લાય બંધ ના થાય ત્યાં સુધી તો એ પ્રવાહનો વેસ્ટેજ થાય એટલે આપણા ઘરમાં જે પણ પ્રવાહ મળે છે એ આપણે એસી પ્રવાહનો જ ઉપયોગ કરીએ છીએ કારણ કે મોટા ભાગની જે પાવર કંપની છે મોટા ભાગની પાવરની કંપનીઓ જે છે એ આપણને પ્રવાહ એસી સ્વરૂપમાં જ આપે મોટા ભાગની પાવરની કંપનીઓ વિદ્યુતની કંપનીઓ જે પ્રવાહ સપ્લાય કરે છે એ પ્રવાહનો સપ્લાય એ લોકો એસી સ્વરૂપે જ કરે છે તો આપણે સ્વરૂપમાં એસી માંથી એસીમાં કન્વર્ટ કરીને આપણે ઘરમાં યુઝ કરવું એસી આપે છે તો ડાયરેક્ટ આપણે એસી સેગમેન્ટનો યુઝ ના કરીએ ક્લિયર વસ્તુ બીજી વસ્તુ એનું લાંબા અંતર સુધી પ્રસરણ કરી શકાય લાંબા અંતર સુધી પ્રસરણ થઈ શકે એસી પ્રવાહ હોય એટલે લાંબા અંતર સુધી તમે એનું પ્રસરણ કરી શકો ક્લિયર અને બીજી વસ્તુ જો ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરમાં એક પ્રકારના એસી વોલ્ટેજમાંથી બીજા પ્રકારના વોલ્ટેજ મતલબ કે નીચા વોલ્ટેજમાંથી ઊંચા વોલ્ટેજમાં અને ઊંચા વોલ્ટેજમાંથી નીચા વોલ્ટેજમાં એસી પ્રવાહનું રૂપાંતરણ સહેલાઈથી થઈ શકે ટ્રાન્સફોર્મરમાં એસી વોલ્ટેજનું રૂપાંતરણ સહેલાઈથી કરી શકાય બરોબર એટલે એ શું છે ટ્રાન્સફોર્મર વસ્તુ તમારે જે સમજવાની આવશે ને જે લોકો પૂછે છે પ્રવાહ ટ્રાન્સફોર્મર ત્યારે તમને બધે સમજ પડશે પણ ટ્રાન્સફોર્મર ની મદદથી તમે નીચો વોલ્ટેજ હોય તો ઊંચા વોલ્ટેજ હોય તો ઊંચા વોલ્ટેજ હોય નીચા વોલ્ટેજ હોય તો રૂપાંતર કરી શકો તો એસી વોલ્ટેજ નું સંખ્યામાં બેન્ડ એસી પ્રવાહની સંખ્યામાં એસી માં શું થાય ને એટલા માટે આપણા ઘરની એસી પ્રવાહનો ઉપયોગ કરી શકો કારણ ક્લિયર અને જે ચર્ચા પર જે સમજ પડી થોડી ઘણી એસી પરિપથને લાગુ પાડે અવરોધક આર
માંથી એસી પરિપથને લાગુ પાડેલ અવરોધ આમાંથી પસાર થતા પ્રવાહનો સૂત્ર મેળવો. એસી પરિપથને લાગુ પાડેલ અવરોધ આમાંથી પસાર થતા પ્રવાહનો સૂત્ર મેળવો. ચક્કરમાં આવું થોડી વિદ્યુત પ્રવાહ I પસાર થાય જે પ્રમાણે શોધવાનો છે. એની અંદર આ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તમારે શોધવાનો છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર તમારે મેળવવાનું છે. ચલો તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એસી સ્ત્રોત સાથે અવરોધ આરને શ્રેણીમાં જોડેલ છે. શ્રેણીમાં જોડે ક્લિયર વસ્તુ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધને એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલ છે. એસી સ્ત્રોતનો વોલ્ટેજ V હોય તો V બરાબર Vm sin ઓમેગા પરંતુ ઓમના નિયમની મદદથી ઓમના નિયમ શું છે કે V બરાબર I R છે. V બરાબર I R તો કે V ની નિયમ કિંમત Vm sin ઓમેગા t બરાબર I R દ્વારા શોધવાનું છે. પ્રવાહનું સમીકરણ ઓમ I ના કરતા બનાવો. જો I ના કરતા બનાવો તો I બરાબર Vm I બરાબર Vm upon R sin omega t. I બરાબર Vm upon R into sin omega t. એટલે I બરાબર Im sin omega t. સમીકરણ નંબર 2 જ્યાં Im બરાબર Vm by R. જ્યાં Im બરાબર Vm by R કેવી રીતે V બરાબર Im શું લખાય ના બધી Im બરાબર V by R. જો અહીંયા હું V જગ્યાએ Vm લખું તો આની જગ્યાએ Im પણ લખી શકાય. તો Im બરાબર Vm by R ઓમના નિયમ મળી ગયો. તો કે જ્યાં Im બરાબર Vm upon R ઠીક છે. I બરાબર Im sin omega t જે આપણા માટે પ્રવાહનું સમીકરણ છે. જે Im બરાબર Vm upon R દરેક વસ્તુની કિંમત લખો. Im એ પ્રવાહનો મહત્તમ કંપન વિસ્તાર છે. Im બરાબર પ્રવાહનો મહત્તમ કંપન
ઓફિસર આઈએમ નો મતલબ થાય આઈ એક્સિમો અને આપણે ખબર છે જે વસ્તુ કેટલી મહત્વની સુધી જાય એટલે આનો કોમ્પોસ્ટર જેવો ધોરણ જે પ્રમાણે ભણી ગયા વીએમ એ વોલ્ટેજ નો મહત્તમ કંપનવિસ્તાર છે વીએમ બરાબર વોલ્ટેજ નો મહત્તમ કંપનવિસ્તાર અહીંયા જે ઓમેગા ઓમેગા એટલે કેવાય કોણીય આવૃત્તિ ચેપ્ટર નંબર 7 ધોરણ 11 શું કહેવાય કોણીય આવૃત્તિ ક્લિયર તમે જે એક્ઝામ લખતા હોય છો પેપર લખતા હોય છે બસ બિલકુલ પણ તમે તમારી લિંક વચ્ચેથી તોડતા નહીં એટલું સમજી લેજો અત્યારે ખાલી અવરોધને સોરી બેસિક પણ ખાલી અવરોધ લાગુ પડે છે અવરોધ માટેનું સૂત્ર અવરોધ માટેનો આલેખ એના પછી બેસિક પણ પદ્ધતિ જોડે ઇન્ડક્ટર લાગુ પડે છે ખાલી ઇન્ડક્ટર એની આકૃતિ એનું સૂત્ર એના માટેનો આલેખ એના પછી બેસિક પરિપથની સાથે કેપેસિટર લાગુ પડે છે એના માટેનું સૂત્ર એના માટેનો આલેખ એના પછી હું એસી પરિપથની સાથે ઇન્ડક્ટર અને કેપેસિટર લાગુ પાડે છે અને એના પછી છેલ્લે ઇન્ડક્ટર કેપેસિટર અને અવરોધક પ્રણાલી લાગુ પાડે છે અને એના માટે આ બધી વસ્તુ થવાની છે કે દરેક વસ્તુ એક ક્રિયા જેવી જ આવશે ઇક્વેશન લગભગ સેમ આવશે બધું આમ એક સરખું આવશે આ ચેપ્ટરનો લિંક તમે બિલકુલ તોડતા નહીં જેમ લાઈનમાં ચાલે વધુ રોજ વધતા રહેજો વધુ રોજ લખતા રહેજો અને જે બધું સમજવાનો ટ્રાય કરતો એના વિશે લખવાનો ટ્રાય કરજો આજે છે આઈ ની મહત્તમ કિંમત અને આ જે છે એ બી ની મહત્તમ કિંમત જે આપણે બતાવ્યું આઈ એમ બી એમ આઈ એમ એટલે પ્રમાણ નું મહત્તમ વિસ્તાર તો આટલો અને વોલ્ટેજ નું મહત્તમ વિસ્તાર તો આટલો તો તમે જો આકૃતિ પરથી તમે એવું જોઈ શકો છો કે જ્યારે ઝીરો છે જ્યારે ઝીરો છે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંને ઝીરો છે જ્યારે બંને વધવાની શરૂઆત કરે છે બંને જોડે વધવાની શરૂઆત કરે છે જ્યારે મહત્તમ થાય છે તો પ્રવાહ અને સમય પ્રવાહ અને વોલ્ટેજ એક સાથે મહત્તમ થાય છે તમે જુઓ સમય સાથે જ્યારે પ્રવાહ મહત્તમ થયો એ સમય વોલ્ટેજ પણ મહત્તમ થયો જ્યારે પ્રવાહ અહીં શૂન્ય થયો ત્યારે વોલ્ટેજ પણ એક સમય શૂન્ય થયો જ્યારે પ્રવાહ લઘુત્તમ થયો ત્યારે વોલ્ટેજ પણ એક સમય લઘુત્તમ થયો મતલબ કે આકૃતિ પરથી એવું કહી શકાય કે વોલ્ટેજ પ્રવાહ સાથે સમાન કળામાં છે વોલ્ટેજ અને પ્રવાહ બંને એક જ સમયે શૂન્ય મહત્તમ અને લઘુત્તમ થાય છે ખાસ ધ્યાન દો વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે શૂન્ય મહત્તમ અને લઘુત્તમ થાય છે તો આપણે લખાય છે કે એક જ દૂર 0 છે વધારે છે કે બંને એક જ સમય મહત્તમ થાય પછી ઘટતા ઘટતા બંને એક જ સમય શૂન્ય થાય ઘટતા ઘટતા બંને એક જ સમય લઘુત્તમ થાય તો વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે શૂન્ય એક જ સમયે મહત્તમ એક જ સમયે લઘુત્તમ થાય સમય એક જ વોલ્ટેજ અને પ્રવાહની કિંમત એક જ નથી કહેતો એક જ સમય પર કિંમત મહત્તમ થાય પછી ભલે મહત્તમ માટે પ્રવાહ 5 પણ હોય વોલ્ટેજ 50 પણ હોય એ કિંમત અલગ અલગ હોઈ શકે છે વોલ્ટેજ અને પ્રવાહની પણ હવે કોઈ સમય બંને માટે એક જ હશે એટલે વોલ્ટેજ અને પ્રવાહ એક જ સમયે શૂન્ય એક જ સમયે મહત્તમ અને એક જ સમયે લઘુત્તમ થાય છે
વોલ્ટેજ અને પ્રવાહ ખાસ આયોજન છે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે સમાન કાળમાં હોય છે આ વખતે ખાસ ધ્યાન સમજો વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે સમાન કાળમાં છે આ વખતે હજુ બી ત્રણ વખત જો ધ્યાન દે સાંભળો સમજો અત્યારે આપણે કાળો આ વસ્તુ જો મતલબ આ એકને વસ્તુ શું બોલું પણ એ જે ઇન્ટરનલ લાગુ પડે છે એના વખતે બદલાશે समान कड़ा में हो